नमो नोवे सौरियंताणम नमो नोवे सौदानम नमो नोवे सौभागिरियान नमो नोवे सौजयानम नमो नोवे सौत्रिकावति सावनम ओंकार मिंदु संयुक्त नित्यं जयंती योगिन कामद मोक्षदं श्री ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंदारी उजेन्द्र मोक्ष मंगल नमस्कार कलश अमृत भगवान अमृत चंद्राचार्य रचित कलश अमृत नो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां आश्र अधिकार नो त्रीजो कलश एटले के सळंग कलश 115 नो स्वाध्याय आपणे शुरू कर्यो छे। आ कलश एनी उपर खंडानवय सहित राजमलजीनी टीका नो केटलोक भाग अने समयसारमांथी आ कलश अने एनी पहला एनी जे गाथा नो जे अर्थ ए बधु आपणे कर्युं छे अने पूज्य गुरुदेव कांजी स्वामीए आ कलश उपर जे विस्तार कर्यो एनो थोड़ो भाग कर्यो छे। अनुसंधान प्राप्त करिए समयसारनी अंदर ज्यारे आ कलश कहेवामां आव्यो छे तो पहेलानो कलश एटले 114मा कलशमां जे वात हती के जे भाव जे छे शुभाशुभ भाव वगैरे जे आ ए आश्रो ए आश्रो ए ज्ञानथी जुदा छे ने ज्ञान थता ए चाल्या जाय छे ए रहेता नथी जे वात हती एटले ए ज वातने अहींया आगळ एम कहीए के वधारे लंबावी छे। અહીંયા પછી એ રીતે વાત કરી દીધી કે જેમ જ્ઞાનમાં કોઈ આશ્રવ નથી તો ભાવ આશ્રવનો અભાવ એવો આ જ્ઞાન સ્વભાવ છે, ભાવ આશ્રવના અભાવવાળો જ્ઞાન સ્વભાવ છે, અને દ્રવ્ય આશ્રવ તો સ્વભાવથી જ જુદા છે। સ્વભાવથી જુદા એટલા માટે કે દ્રવ્ય આશ્રવ છે તે પૂદગળ પરમાણુના સ્કંદ રૂપ છે, પૂદગળ પરમાણુઓ આવે છે અને પછી એ બંધ પડે છે તો એ પહેલા દ્રવ્ય આશ્રવ તરીકે કારમણે રજકણો આવે છે એટલે એ તો પૂદગળ છે અને જે ભાવ આશ્રવ છે જીવની પર્યાયમાં થાય છે। સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મીને ભાવ આશ્રવ નથી એટલે અહીંયા આ કલશમાં એમ વાત લીધી કે ભાવ આશ્રવના અભાવને પામેલો એવો સમ્યક દ્રષ્ટિ જે જીવ છે તે દ્રવ્ય આશ્રવથી તો સ્વાભાવિક ભિન્ન જ છે। હવે જયારે આમ છે ત્યારે એ જ્ઞાની કે જે સદા એક જ્ઞાનમય સ્વભાવ વાળો છે તે નિરાશ્રવ જ છે, માત્ર એક જ્ઞાયક જ છે। આટલી વાત આમાં કરવામાં આવી એ નિરાશ્રવ છે, બસ આ મૂળ વાત છે। પણ સાથે સાથે કેટલીક બીજી વાત પણ એમાં લીધી કે દ્રવ્ય આશ્રવથી તો સ્વભાવથી જ ભિન્ન એવો આ જ્ઞાની કે જે સદા સદા એક જ્ઞાનમય ભાવ વાળો છે એટલે એ વાતને પંડિત રાજમલજીએ વધારે વિસ્તારથી કહી અને પંડિત રાજમલજીની ટીકાની અંદર અહીંયા એક બીજી વાત પણ સાથે એવી રીતે લીધી કે દ્રવ્ય રૂપ વિદ્યમાન છે તે જ્ઞાની, જો જ્ઞાનીની વાત તો લીધી, જ્ઞાની જે છે ભાવ આશ્રવ રહિત છે એ વાત બરાબર છે અને દ્રવ્ય આશ્રવ તો સ્વભાવથી જુદા છે એટલે હોય નહીં, પણ જ્ઞાનીને માટે અહીંયા એક વાત બીજી મૂકી જે ધર્મી સમ્યક દ્રષ્ટિ એને માટે એમ કહ્યું કે દ્રવ્ય રૂપ વિદ્યમાન છે તે જ્ઞાની અને એનો અર્થ પૂછે ગુરુદેવે ગઈકાલે ઘણો સમજાવ્યો, ઘણું સ્પષ્ટ કર્યું કે કોને અહીંયા દ્રવ્ય રૂપ વિદ્યમાન છે તે જ્ઞાની કહેવામાં આવ્યો, કેવો છે તો સમ્યક દ્રષ્ટિ, પણ સમ્યક દ્રષ્ટિ એ પર્યાય દ્રષ્ટિ નથી, સમ્યક દ્રષ્ટિ છે તે પર્યાય દ્રષ્ટિ નથી, એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે એટલે જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે જે દ્રવ્ય ભાવે જે પરિણમી રહ્યો છે એટલે કે પોતાના સ્વભાવ ભાવે જે પરિણમે છે તે દ્રવ્ય દ્રષ્ટિ છે, જેની દ્રષ્ટિ પર્યાય ઉપર નથી એને અહીંયા દ્રવ્ય રૂપ કહેવામાં આવ્યો, દ્રવ્ય રૂપ એટલે જેવું દ્રવ્ય છે એવા રૂપે જે છે એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે અને આ વાતનો પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો, બહુ સરસ રીતે એ વાતને સ્પષ્ટ કરી કે સમ્યક દ્રષ્ટિ જીવ એ જ્ઞાની એ દ્રવ્ય રૂપ કઈ રીતે છે, તો કે દ્રવ્ય રૂપ એ રીતે છે કે એનું દ્રવ્ય શુદ્ધ છે તો એ શુદ્ધ ભાવે જ્ઞાન વહાવે છે અને એમ એ જ્ઞાની થયો છે, પર્યાય ભાવે નથી
એટલે દ્રવ્ય ભાવે છે, એટલે દ્રવ્ય રૂપ વિદ્યમાન છે તે જ્ઞાની અર્થાત સમ્યક દ્રષ્ટિ જીવ એ આશ્રવથી રહિત છે. અને પછી બીજી આગળ પણ વાત લીધી, સમ્યક દ્રષ્ટિ જીવને નોંધ કરી સમજપૂર્વક વિચારતા આશ્રવ હોઈ શકે નહીં, એ વાત પણ સમજાવી ગુરુદેવે. અને તે પછીથી રાગાદી અશુદ્ધ પરિણામથી રહિત છે જ્ઞાની, જ્ઞાની રાગાદી અશુદ્ધ પરિણામથી રહિત છે, શુદ્ધ સ્વરૂપ પરિણમ્યો છે. અને પછી આગળ પણ કહે છે કે કેવો છે તો જ્ઞાયક, અને એમાં સ્વદ્રવ્ય સ્વરૂપ પરદ્રવ્ય સ્વરૂપ સમસ્ત જ્ઞેય વસ્તુઓને જાણવા ને સમર્થ છે. એટલે અહીંયા પણ એ વાત છે કે સ્વદ્રવ્ય સ્વરૂપ, સ્વદ્રવ્ય સ્વરૂપ જ્ઞેયો અને પરદ્રવ્ય સ્વરૂપ જ્ઞેયો બંને અહીંયા લીધા છે. એનો અર્થ જ એ છે કે જેને સ્વાનુભૂતિ થઈ છે એ જ સ્વદ્રવ્ય સ્વરૂપ જ્ઞેયોને જાણે છે. મિથ્યા દ્રષ્ટિ સ્વદ્રવ્ય સ્વરૂપ જ્ઞેયને જાણતો નથી. સ્વદ્રવ્ય સ્વરૂપ પોતાનું જે વસ્તુ છે, પોતે ભગવાન આત્મા છે, એ જ્ઞેય, એ જ્ઞેય એનું એ જ્ઞેય છે, એને એ જાણે છે. એ જાણવામાં ફેર છે. સ્વદ્રવ્ય સ્વરૂપ વસ્તુ જયારે જ્ઞેય તરીકે હોય તો એમાં બે પણ નથી, એમાં દ્વેત નથી. જે જાણનાર છે અને જે જણાય છે એમાં બે પણ નથી, દ્વેત નથી. જયારે પરદ્રવ્ય સ્વરૂપ જ્ઞેય હોય તો પરદ્રવ્ય સ્વરૂપ જ્ઞેય સાથે જીવ તન્મય થતો નથી, તેમય થતો નથી, એટલે દ્વેત છે, બે પણ છે. જાણનાર છે અને જે જણાય છે એ જ્ઞેય, એ બે જુદા છે. પરદ્રવ્ય ને જયારે જીવ જાણે છે તો એ જુદા છે, અને એટલે એને જે એ જાણે છે તો પરદ્રવ્યને જાણે છે. અને કેટલીક વખતે આપણે વ્યવહારથી એમ પણ કહીએ છીએ કે એને અનુભવે છે, જેમ કે રસને અનુભવે છે, સ્વાદને અનુભવે છે, આ બધું અનુભવે છે. તો વાસ્તવમાં એ અનુભવ કહેવાય નહીં, કેમ કે એમાં તો બે વસ્તુ જુદી છે. અને પરદ્રવ્ય સાથે એ તન્મય થતો નથી, એકરૂપ થતો નથી, એમાં પહોંચતો નથી, એમાં વ્યાપતો નથી. જયારે સ્વદ્રવ્ય સાથે તન્મય થઈ અને એને જાણે છે એટલે અનુભવે છે. એટલે એ જ્ઞેય, બંને પ્રકારના જ્ઞેયને જરાક સારી રીતે સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે સમ્યક દ્રષ્ટિ જીવને જ સ્વ પરનું જાણવું થાય. સ્વ પર પ્રકાશક શક્તિ તો છે, જીવ માત્રમાં એવી શક્તિ છે, પણ એ શક્તિ હોવા છતાં એનો ઉઘાડ કોને છે? એનો ઉઘાડ સમ્યક દ્રષ્ટિને છે. સ્વદ્રવ્ય સ્વરૂપ પરદ્રવ્ય સ્વરૂપ સમસ્ત જ્ઞેય વસ્તુઓને જાણવાને સમર્થ છે એવો એ જ્ઞાની છે, એવો એ જ્ઞાયક છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાયક માત્ર છે, એ જાણે જ છે, એક રાગાદી રૂપ પરિણમતો નથી. જો અહીંયા દ્રવ્ય વિદ્યમાન એમ કરીને વાત લઈને, દ્રવ્ય રૂપ પોતે વિદ્યમાન છે, દ્રવ્ય રૂપ વિદ્યમાન છે, એટલે પછી જે વર્તમાન પર્યાયમાં જે રાગાદી જે અશુદ્ધ પરિણતિ જે છે એને ગૌણ કરીને અહીંયા વાત કરવામાં આવી છે. અને એ વાત પણ ગુરુદેવે ગઈકાલે સ્પષ્ટ કરી કે કઈ અપેક્ષાથી અહીંયા વાત કરવામાં આવી છે, એટલે રાગાદી અશુદ્ધરૂપ નથી. વળી કેવો છે? દ્રવ્ય અપેક્ષાએ રાગાદી અશુદ્ધરૂપ નથી અને પોતે દ્રવ્ય દ્રષ્ટિ થયો છે એટલે એમ એ પરિણમી રહ્યો છે. એ રીતે જોઈએ તો પર્યાયને ગૌણ કરતા રાગાદી અશુદ્ધરૂપ નથી, અને દ્રવ્યમાં રાગાદી નથી, ગુણમાં કોઈ રાગાદી છે નહીં. વળી કેવો છે? તો કે સર્વ કાળ ધારા પ્રવાહ રૂપે ચેતન રૂપ એવો છે, એક પરિણામ જેનો. અને એમાં એક પરિણામ પર પૂજ્ય ગુરુદેવે બહુ સરસ રીતે વિસ્તાર કરીને વાત કરી કે એક પરિણામ, એક જ પરિણામ, બીજા કોઈ પરિણામ એના છે જ નહીં. ચેતન રૂપ, ચેતના રૂપે જ જે પરિણમે છે. દ્રવ્ય અપેક્ષાએ જ આખો વિસ્તાર અહીંયા લેવામાં આવ્યો, જેમ કે શરૂઆત જ પંડિત રાજમલજીએ એ રીતે કરી, એટલે ગુરુદેવે એ રીતે જ વાત લીધી કે એ દ્રવ્ય રૂપ પરિણમે છે તો ચેતન રૂપ જ છે, એક એક કરી અને એમાં એ વાતને વધારે સ્પષ્ટ કરી. અને ભાવાર્થ એવો છે કે જેટલા વિકલ્પો છે તે બધા મિથ્યા, જ્ઞાન માત્ર વસ્તુનું સ્વરૂપ હતું તે અવિનશ્વર રહ્યું, એનો કોઈ નાશ થતો જ નથી, એ તો અવિનશ્વર જ રહ્યું, જ્ઞાન માત્ર સ્વરૂપ. નિરાશ્રવપણું સમ્યક દ્રષ્ટિ જીવને જે રીતે ઘટે છે તે હવે કહે છે. હવે નિરાશ્રવપણાની વાત લીધી, જે જયચંદજી છાબડાએ અમૃતચંદ્રાચાર્ય ભગવાનના કળશને જે રીતે હતો એ રીતે એનો એને સમજાવ્યો, તો એમાં પહેલા વાત એ હતી કે નિરાશ્રવપણું છે એ ત્યાંથી શરૂઆત કરીને મૂળ વાત કહી હતી. હવે એ વાત ઉપર આવે છે કે નિરાશ્રવપણું સમ્યક દ્રષ્ટિને જે રીતે ઘટે છે તે કહે છે. એટલે કઈ રીતે નિરાશ્રવપણું છે? તો કે મિથ્યાત્વ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ ચેતના પરિણામ
તેનો વિનાશ આ બધું પર્યાયમાં થાય છે એ ઉત્પન્ન ન થાય એવો વિનાશ, કેમ કે જે થઈ ગયા એ તો થઈ ગયા, વિનાશ જયારે કહીએ કોઈ પણ રાગ દ્વેષ કે મિથ્યાત્વનો, ત્યારે એ જે ભાવ થઈ ગયા એ તો થઈ ગયા, અને એને કારણે બંધ પડ્યા તો પડ્યા, એટલે પછી જયારે વિનાશની વાત હોય ત્યારે સમજી લેવાનું જોઈએ કે હવે ઉત્પન્ન ન થાય એનું નામ વિનાશ છે, અને એવા વિનાશને તેને એ પ્રાપ્ત થયો છે. એટલે ભાવાર્થ એમ છે કે અનંત કાળથી જીવ મિથ્યા દ્રષ્ટિ હતો, અને મિથ્યા દ્રષ્ટિ એવો થયો થકો એ જીવ મિથ્યાત્વ રાગ દ્વેષ રૂપ પરિણમતો હતો, અનંત કાળથી એમ જ હતું, અને એ જે રીતે પરિણમતો હતો એનું નામ આશ્રવ છે, ભાવાશ્રવ છે. અને હવે જ્યારે એને સમ્યક તો પ્રગટ થયું છે, એટલે કહે છે કે કાળ લબ્ધિ પામતા તે જ જીવ સમ્યક્ત્વ પર્યાય રૂપ પરિણમ્યો. હવે આમાં કાળ લબ્ધિ પામતા કહ્યું, પણ ત્યારે સમજી લેવાનું છે કે કાળ લબ્ધિની મુખ્યતાથી વાત છે, ખરેખર તો પાંચે સમવાય સહિત જ આ પરિણમન થયું છે, એટલે આવી દશા થઈ છે, જે થવા યોગ્ય દશા હતી સમ્યક્તની એ જ થઈ છે. એ સમયે નિમિત્ત પણ એવું હતું, એનો સ્વભાવ પણ એવો હતો, એવો પુરુષાર્થ પણ હતો, અને એ કાળ હતો, એની જન્મક્ષણ હતી, એટલે અહીંયા કાળ લબ્ધિથી વાત કહેવામાં આવી છે, પણ પાંચે સમવાય સહિત જ સમ્યક્તના પરિણામ થયા છે. તો કહે છે કે કાળ લબ્ધિ પામતા તેજ જીવ એટલે જે પૂર્વે અનંત કાળથી મિથ્યાત્વ રાગ દ્વેષ રૂપે પરિણમતો હતો તે જ જીવ સમ્યક્ત્વ પર્યાય રૂપ પરિણમ્યો, શુદ્ધતા રૂપ પરિણમ્યો, અશુદ્ધ પરિણામ મટ્યા, તેથી ભાવ આશ્રવથી તો આ પ્રકારે રહિત થયો. અને આ વાત તો 114માં પણ હતી, ભાવ આશ્રવથી રહિત થયો. હવે જયારે ભાવ આશ્રવ નથી અને દ્રવ્ય આશ્રવ તો તદ્દન જુદા જ છે, તો એ જીવ નિરાશ્રવ જ છે. કયો જીવ? જ્ઞાની જીવ, એ નિરાશ્રવ જ છે, એમ આખી વાત કરવામાં આવી છે. અહીંયા કહે છે કે જ્ઞાનાવરણ આદિ કર્મ પર્યાય રૂપ જીવના પ્રદેશોમાં બેઠા છે પુદ્ગળ પિંડ, તેમનાથી સ્વભાવથી સર્વકાળ નિરાળો જ છે. જે આ જ્ઞાનાવરણ આદિ કર્મ જે છે, કર્મરૂપ પર્યાય એ કર્મ, એ જીવના પ્રદેશોમાં બેઠા છે, એટલે કે જ્યાં જીવના પ્રદેશ છે ત્યાં જ એના પણ પ્રદેશ છે, એ ત્યાં જ છે. આકાશના જે ક્ષેત્રમાં જીવ છે એ જ ક્ષેત્રની અંદર આ કારમણ રજકણોના સ્કંદ રૂપ એ જ્ઞાનાવરણ આદિ કર્મ પણ એ પ્રકૃતિઓ પણ ત્યાં જ છે, પણ એનાથી જીવ જુદો છે. કેમ કે પેલાનો સ્વભાવ પુદ્ગળનો સ્વભાવ છે, આ જીવ ચેતન સ્વભાવ છે. એટલે કહે છે કે તેમનાથી સ્વભાવથી સર્વકાળ નિરાળો જ છે. ભાવાર્થ આમ છે કે આશ્રવ બે પ્રકારનો છે, અને વિવરણમાં કહે છે કે એક તો દ્રવ્ય આશ્રવ છે અને એક ભાવ આશ્રવ છે. દ્રવ્ય આશ્રવ એટલે કર્મ રૂપ બેઠા છે આત્માના પ્રદેશોમાં પુદ્ગળ પિંડ, તે પુદ્ગળ પિંડ એ આત્માના પ્રદેશોની સમીપમાં જે છે, અંદર નથી, આત્માના પ્રદેશોની અંદર નથી, પણ ત્યાં જ છે, જે ક્ષેત્રમાં આત્માના પ્રદેશ છે તે જ ક્ષેત્રની અંદર આ કર્મના પ્રદેશો છે, એટલે કર્મના પુદ્ગળ પિંડ એ કર્મના રજકણોના સ્કંદ પણ છે. તો આવા દ્રવ્ય આશ્રવથી જીવ સ્વભાવથી જ રહિત છે. અને પછી કહે છે કે જો કે જીવના પ્રદેશો અને કર્મ પુદ્ગળ પિંડના પ્રદેશો એક જ ક્ષેત્રે રહે છે, તો પણ પરસ્પર એક દ્રવ્ય રૂપ થતા નથી. ચેતન એવો ભગવાન આત્મા કર્મરૂપ, એટલે દ્રવ્ય કર્મ રૂપ થતો નથી, ને દ્રવ્ય કર્મ એ ચેતન રૂપ થતું નથી. પોત પોતાના દ્રવ્ય ગુણ પર્યાય રૂપ રહે છે, પુદ્ગળ પોતાના દ્રવ્ય ગુણ પર્યાય રૂપ રહે છે, ભલે એને આપણે કર્મ કહીએ, પણ છેવટે છે શું એ દ્રવ્ય કર્મ? છે શું એ કારમણે રજકણો? છે શું એ? તો પુદ્ગળ છે, એ પુદ્ગળ પરમાણુનો સ્કંદ છે. તો એમાં એ જે દ્રવ્ય જે છે એના જે ગુણ છે પુદ્ગળના, અને એની પર્યાય પણ એવી જ છે, એટલે દરેક દ્રવ્ય પોતે પોતાના દ્રવ્ય ગુણ પર્યાય રૂપે જ હોય, તો એ પણ એવી રીતે છે. અને ભગવાન આત્મા ચેતન એ પોતે પોતાના દ્રવ્ય ગુણ પર્યાય રૂપે પરિણમે છે, તેથી પુદ્ગળ પિંડથી જીવ ભિન્ન છે. ભાવાશ્રવ એટલે મોહ રાગ દ્વેષ રૂપ વિભાવ અશુદ્ધ ચેતન પરિણામ એ ભાવાશ્રવ છે. અને આવા પરિણામ જો કે જીવને મિથ્યા દ્રષ્ટિ અવસ્થામાં વિદ્યમાન જ હતા, હવે જયારે સમ્યક દ્રષ્ટિ થયો છે ત્યારે હવે આવા પરિણામ નથી. એવા પરિણામ એને જયારે મિથ્યા હતું ત્યારે હતા, એ દશામાં હતા જ,
તો પણ સમ્યક સ્વરૂપ પરિણમતા અશુદ્ધ પરિણામ મટ્યા તેથી સમ્યક દ્રષ્ટિ જીવ ભાવ આશ્રવથી રહિત છે, એટલે દ્રવ્ય આશ્રવથી રહિત છે અને ભાવ આશ્રવથી રહિત છે. એટલે આથી એવો અર્થ નીપજો કે સમ્યક દ્રષ્ટિ જીવ નિરાશ્રવ છે. તો આ 115મી ગાથાનો વિસ્તાર આપણે કળશ અમૃતમાંથી પણ વાંચનમાં લીધો. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો આગળ ભાગ આપણે લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ ત્રીજો, એના ઉપર અહીંયા છેલ્લો પેરેગ્રાફ છે. અહીંયા કહે છે કે ભાવ આશ્રવ ભાવા પ્રપન્નમ, ત્યાંથી શરૂ કરી સમજાવે છે. કે છે ભાવાશ્રવ અભાવ પ્રપન્ન, ભાવાશ્રવ અભાવ પ્રપન્ન લોકો અસ્તિ પણ આમ પ્રણમન છે એમ કહ્યું પહેલું, હવે નાસ્તિ પણ આમ એમ કે છે. દિગંબર મુનિઓની સ્થિતિનું વર્ણન અલૌકિક, કેવળીના ધર્મને થાંભલા રૂપ રાખ્યા છે બધા. ઓહો, એ પદ્ધતિના વાચને બતાવે છે કોઈ અલૌકિક છે. ભગવાન આત્મા પોતાના વિદ્યમાન પ્રભુને પહોંચ્યો, વિદ્યમાન વસ્તુ એમાં શુદ્ધ પરિણમન છે, અસ્થિ પણ છે, ધારા પ્રવાહી રૂપ વિનાયક પર જાણનારું આમ રહી ગયું છે એમ કે છે. આ નથી એમ કે છે, આમ છે આ નથી. સમજાણું કાંઈ અર્થમાં કેતા આવ્યા હતા ભલે, પણ હું પાઠમાં ત્યાં આવે છે. કે છે કે ભાવાશ્રવ અભાવ પ્રપન્ના, એ નિષ્ઠાતને લાગતી અશુદ્ધ ચેતના પરિણામ તેનો વિનાશ તેને પ્રાપ્ત થયો છે, એનો અભાવ પ્રાપ્ત થયો છે. જ્ઞાનની પરિણતિનો એક રૂપ ભાવ પ્રાપ્ત થયો છે અને આનો અભાવ પ્રાપ્ત થયો છે. સમજાણું કાંઈ ભગવાન આત્મા ચૈતન ડુંગર એનો જ્યાં પ્રવાહ આવ્યો તો ચૈતન પરિણામ જ્ઞાન એ સ્વપર દ્રવ્યને જાણવાનો પ્રવાહ રહ્યો બસ નહીં. અને આ ભાવાશ્રવ છે તેના અભાવને પ્રાપ્ત થયા છે નાસ્તિ રૂપમાં. સમજાણું કાંઈ એ ધ્યાન રાખે ધીમે ધીમે સમજાય. ન સમજાય નહીં નહીં, ગાંધીભાઈ કહેવાય કે છે ભાઈ હવે હવે સમજાય ખોટો. ઓહો સમજાય સમજે ન સમજાય, આ તો એના ઘરની હા સમજેલાની વાત હું સમજાવે ને છે કે શું સમજી શકે એવો તો છો, આવો તું છો એની વાત કરે. પ્રાપ્ત થયો બાબા કામ છે કે અનંતકાળથી જે મિથ્યાદ્રષ્ટિ હતો થતો જોયું, મિથ્યાદ્રાદ્રિ પ્રણતો હતો તેનું નામ આશ્રવ છે. જ્યાં સુધી ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને ન જાણતા એકલો પુણ્ય પાપ ને વિકલ્પ ને અંશ બુદ્ધિમાં પડ્યો હતો, મિથ્યાતને રાગદ્વેષ પ્રણમતો હતો, ત્યાં સુધી તેને આશ્રવ હતો, ત્યાં સુધી તેને અશુદ્ધપણું જ હતું એમ કે છે. ત્યાં સુધી તેને અશુદ્ધપણું જ હતું, ભાન થતા તેને શુદ્ધપણું જ છે, અશુદ્ધપણું છે એમ કે છે. ભાવાતામ છે કે મારે ટીકો અર્થિયા વળી પાછું ભાવા અનંતકાળથી જે મિથ્યા દ્રષ્ટિ હોતો થકો, મિથ્યા દ્રષ્ટિ હોતો થકો એમ પોતે થઈ ને કહ્યું કર્મે મિથ્યા દ્રષ્ટિ કરાવ્યો છે એમ છે નહીં, પોતે જ પોતાના સ્વરૂપની દ્રષ્ટિથી વિપરીત પુણ્યને પાપ વિકલ્પને અંશમાં મહાત્મ માનતો
અંશના વિકાસના અંશમાં, ઉઘાડના અંશમાં અને રાજદ્વેષની અંશમાં મહાત્મ કરીને મિથ્યા દ્રષ્ટિપણે રાજદ્વેષ કરતો ત્યાં સુધી તેને અશુદ્ધપણું જ એકનું હતું, એને જ આશરો હતો. સમજાય છે? કાંઈ તેનું નામ આશરો છે, તેનું નામ આશરો છે. એટલે જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ હતો થકો, મિથ્યા તો ને રાજદ્વેષ પ્રણતો હતો તેનું નામ આશરો છે. વાહ. કાળ લબ્ધિ પામતા તેજી સંકટ પર્યાય ઉપરણનો, શુદ્ધતા ઉપરણનો અશુદ્ધ પરિણામ મટ્યા. સમજાણું કાંઈ? દાદુ કહે દુનિયા દૂંધ ફાટી, હવળી હાલી હાલી હે, ભટકવું તો મટી ગયો ને વસ્તુ ઘડી ઘે. અનમતી માં દાદુ થયો ને, દાદુ ભગત, દાદુ ભગત કે છે, દાદુ નો ચેલો છે. દાદુ કહે દૂંધ ફાટી, દૂંધ સમજે છે, પેટ મોટો દૂંધ. એ તમારો અર્થ એક પૂછો છે, જો દુણાઈ ગયા નો અર્થ શું થયું પાસે? એવું એ યાદ આવે, દૂંધ માંથી દુણાય કારણ. પરંતુ દુણાનું એટલે કીધું શું છે? દૂધ દુણાનું, ખીચડી દુણાની, એટલે એમાં શું તમારો શબ્દ છે સંસ્કૃતમાં? ત્યાં આપણે કહે છે કે નહીં કે નહીં, હમણાં દૂધ દુણાઈ ગયું, ખીચડી દુણાઈ ગઈ, એમ કે છે. દૂધપાક દુણાઈ ગયો નથી કહેતા, બહુ દૂધપાક નથી દુણાઈ ગયો. એટલે શું કીધું ભાઈ આમાં? દુણાઈ ગયો અર્થ સમજાય બી નહીં. અમે દુણાઈ ગયું, દુણાઈ દીધી રાખે તો શું કીધું? જ્ઞાનભાઈ કેમ દૂણી દોણી હોય ને, દોણી એમાંથી દોણ દોડે. પણ ભાઈ અમારા સંસ્કૃત વાળાને પૂછવું છે, અમે તો અંદર થી દીપ ઊંધી કરાય છે. દુણાઈ ગયું, દુણાઈ ગયું એટલે ગુણું થઈ ગયું છે, એનું પાકું કરતા વધારે થઈ ગયું, એટલે દુણાઈ ગયું છે. કે દૂ એટલે ભાઈ પ્રશ્ન કર્યો, દૂ એટલે શું? દુણાઈ ગયું એમાં આત્મા દુણાઈ ગયો નથી આ ભાવમાં. ના એમાં આવે છે દૂ ના ગંધ વાસી ના એવું કઈક છે. કાઢ્યો નક્કી કરી દઉં એમાં શબ્દ નથી કે રૂઢિગત શબ્દ છે, રૂઢિગત હોય એવું કઈ નહીં. ધર્માસ્તિકા જેમ નામ છે ને, ધર્માસ્તિકો છે, રૂઢિગત શબ્દ છે. ધર્માસ્તિકા ગ્રહ છે ને ભગવાન કહે, એનો કોઈ શબ્દાર્થ કરવા જાય નીકળે હું નથી એમ હવે કોઈ, એનું કઈ નહીં. આવે સાચો અશ્વામે ગંધ, એમને ગંધ બેસી ગઈ ભાઈ, એવું આવે છે અશ્વાળ ભાવપાળમાં ગંધ. મૂળ પાઠ કુંકુંડાચર મિથ્યાત્મની ગંધ પેઠે છે, વાસના પેઠે છે જીવોને. ભગવાન આત્માની ગંધ પેઠતા સમ્યક શ્રદ્ધા જ્ઞાન ભાન થતા ગંધ પેઠી ગઈ પરમાત્માની. એ પરમાત્માની ગંધ પેઠી, વાસના પરમાત્માની થઈ ગઈ, એ પરમાત્મા થઈ જવાનો. હા હા, જાણો. અને આ પુણ્યને પાપને વિકલ્પની ગંધ બેઠી છે ને મિથ્યાત્મા, એટલો આશ્રવ છે કે છે ને, બીજું છે આત્મા નથી, સંવર નથી, નિદ્રાય નથી, મોક્ષ નથી એમ કે છે. સમજાણો કાંઈ? કાપાંતા તે જીવ સંયુક્ત પર્યાય ઉપરણમાં, જો સંકિત કે પર્યાય ઉપરણમાં એમ છે. એટલે કે સંકિત ગુણ છે, તમે વિચારી નાખો પર્યાય પર્યાય ભાઈ. અનેક જાતના માણસો વિવિધતા છે ને, એમાં એકતા ન જ હોય તો સંકેતનું પર્યાય પરિણામ છે એમ કીધું સાહેબ. એટલે કે સંકેત ગુણ છે, કીટમાં પણ આઠ ગુણ છે, તમે પર્યાય પર્યાય શું કરો વગર ને નિધિ રાખો આત્મ ધર્મ. ઠીક ભાઈ, અહીં તો કે છે સીધ પોતે પર્યાય છે, આંબળ ને એ પર્યાય નહીં નો વિષય સીધ છે. સંસારી ને સીધ તો બે પર્યાય છે, દ્રવ તો દ્રવ રૂપ, ધ્રુવ છે એક રૂપ છે, એમાં પર્યાય ક્યાં છે? સીધ પર્યાય એમાં ક્યાં છે? દ્રવમાં આ પર્યાય ક્યાં? પર્યાય તો ઉપર ઉપર તરે આગી ધ્રુવ થી ભિન્ન. સમજાણું કાંઈ? વાહ.
સાત જાય તો જોવા, સાત જાય હા બહાર નીકળે માં કઈ આવું હાલે બહાર કૃષ્ણ કે છે કે સંકિત સમ્યકત્વ પર્યાય રૂપ પ્રણમો ભગવાન આત્મા પોતાના વસ્તુ સ્વભાવની પ્રાપ્તિ પર્યાયમાં થઈ પ્રણમો શુદ્ધતા રૂપિણો થયું એમ કે પરિણમો એક એક શુદ્ધ રૂપિણમો એમ ઓલો મિથ્યાત્વ પરિણમો હતો તે અશુદ્ધ આશરો હતો સંકિત પરિણમો એટલે શુદ્ધ પરિણમો એમ અશુદ્ધ પરિણામ મટ્યા તેથી ભાવાશ્રમ થી તો આ પ્રકારે રહી થયો તેથી ભાવાશ્રમ થી તો આ પ્રકારે કીધું ને અશુદ્ધ રૂપ પરિણમો નહીં શુદ્ધ રૂપ પરિણમો માટે અશુદ્ધ પરિણમો ને રહ્યું નહીં એમ સમજાણું કઈ એ મીઠી અમર જેવી વાત છે આવી કાને પડતા ઓલો વિકલ્પ થાય જુદી જાતનો સાંભળવાની વાત એ છે બાપા સમજાણું કઈ ભગવાન આત્મા અમૃતનો કુંડ મોટો ધોને આ ધોપ મટાડવાને કહેવામાં જાય છે ને પાણીમાં નાવા ધરામાં નહીં બોલે રાજગીરી નથી રાજગીરી છે ને જોયું કે નહીં આમ ચેટા ઉભા જોતા પાણી નાતા લોકો અંદર રાજગીરીના કુંડમાં નવા આ બહુ ખ હોય એમ બોલું છું એમ કે મુંબડા મિથ્યાતના લાગ્યા હોય એને ચૈતન્યના પ્રવાહમાં અંદર નવું સારો કુંડ મોટો છે એમાંથી કોઈ નીકળે પાર ના આવે હવે થઈ ને એમ છે નહીં થઈ હું રહે રહ્યું છે એમાં થઈ હું રહે એવો જેમાં આનંદનો શાંતિનો પ્રવાહ છે એને શુદ્ધતા પરિણામ થયો અશુદ્ધ પરિણામ નથી તેથી બાવાશ્રવથી તો આ પ્રકારે રહી થયો કોણ સંકિતી જીવ દ્રવાશ્રવેભ્ય સ્વત એવ ભિન્ન ઓલું તો અહીંયા પ્રેમો શુદ્ધ માટી અશુદ્ધ પ્રાણ ચડી એમ કીધું અને આ દ્રવાશ્રવ તો સહજ ભિન્ન જ છે એને જોઈ ટાળનું ભાવનું રહીત પણ છે તો રહીત જ છે એમ કે છે ઓલી જે વાત હતી જ્યાં સુધી મિથ્યાત ને રાજવેશનું પ્રેમ હતું એ અશુદ્ધ હતું એ આશ્રવ હતો બસ સ્વભાવની દ્રષ્ટિ તથા શુદ્ધ પ્રેમ થયું કે આશ્રવ નથી એટલે આ રીતે એને આશ્રવ ભાવાશ્રવ નથી આ રીતે અને દ્રવાશ્રવ તો દ્રવાશ્રવ તો રહી છે એ તો એને જુદું છે તો રજકણો જુદા પડ્યા છે અહીં તો શુદ્ધપણે પરિણમવા માટે અશુદ્ધપણું નથી ભાવાશ્રવ નથી અને દ્રવાશ્રવ તો છે જ નહીં ત્યાં કારણ કે રજકણો કર્મના પડ્યાથી તો ભિન્નપણે છે આત્મામાં છે નહીં એક સમયની અવસ્થા પણ આશ્રવ હતો એ દ્રઢ દ્રષ્ટિ થતા શુદ્ધ પરિણમન થતા તે અશુદ્ધ પરિણમન રહ્યું નહીં પર્યાયમાં હતું એ રહ્યું નહીં તો આ તો પર્યાયમાં પણ કોણ દ્રવાશ્રવ જ્ઞાનાવરણાદી કર્મ પર્યાય જીવના પ્રદેશમાં બેઠા છે ભગવાન જે આસંગ પ્રદેશી બેઠો પ્રભુ છે ત્યાં બધા કર્મ બેઠા છે આઠ કર્મના રજકણો બેઠા છે અંદર આ છે ના એવા રજકણ પૂદગલ પિંડ તેમનાથી તો સ્વભાવથી સર્વકાળ નિરાળો જ હે તેનાથી સ્વભાવથી સ્વભાવથી એનું પ્રેમન બદલ્યું માટે આમ નહીં ઉડું પ્રેમન બદલ્યું તો અશુદ્ધ રહ્યું નહીં આ તો સ્વભાવથી ભિન્ન જ છે સર્વકાળ નિરાળો છે એ રીતે જ્ઞાની ભાવાશ્રમ દ્રાશ્રમથી નિરાળ રહી છે ભાવે કળશ ટીકા 217 જ્યાં સુધી શુભશુભ ભાવમાં લીન થઈને રોકાયેલ છે ત્યાં સુધી સંસારના પરિભ્રમણમાં રખડવાનો છે જ્યારે સમ્યક રૂપી પર્યાય પ્રણમે છે
શુદ્ધતા રૂપે પરણવે છે, પણ પાપ રૂપે થવું એ તો અશુદ્ધ છે. શુભ અશુભ ભાવ આશ્રવ કયા છે ને નહીં, ચાહે તો હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના કામ ક્રોધ આદિ પરિણામ હો, ચાહે તો દયાદાન વ્રત ભક્તિ પૂજાના ભાવ હો, દોઈ ભાવ આશ્રવ નવા આવરણનું કારણ છે. એ આશ્રવને રોકવા માટે જબ ચૈતન્ય સ્વરૂપ ભગવાન પૂર્ણ પવિત્ર એ અંતર્મુખ દ્રષ્ટિ કરે છે, કરતે હૈ ત્યારે શુદ્ધ પરિણમન હોતા હૈ. એ શુદ્ધ પરિણમન એ સમ્યક દર્શન કી દશા. હા હા વાત છે. શુદ્ધ શું પરિણમન શું એની ખબર ન હોય ત્યાં. ચૈતન વસ્તુ એ શુદ્ધ ચૈતન ધન આનંદ કંદ હણાકોળ શાંતિ અને આનંદ નો રસ કંદ પ્રભુ છે. ઉસમે દ્રષ્ટિ દેકર બહાર સે સર્વસા સમિટ કર અંતર મે દ્રષ્ટિ દેકર શુદ્ધ પરિણમન જબ હોતા હૈ તબ ઉસકો સમ્યક દર્શન હુઆ ઓર તબ શુદ્ધતા કા પરિણમ હુઆ તબ સંવર નિદ્રા દશા હુઈ. અશુદ્ધ પરિણામ મીટા પુણ્યને પાપના ભાવ શુભ શુભ ભાવ એ શુદ્ધ સ્વભાવના આશ્રય અવલંબીને પ્રણમતા અશુદ્ધ પુન પાપના ભાવ મિટ ગયા. એ સંબંધી મિથ્યાત સંબંધી અને રાગ દેશ આદિ મિથ્યાત સાથી એ સંબંધી અશુદ્ધ પરિણામ મિટ ગયા એની આ મુખ્યતા વાત લે. ઈસને ભાવા સર્વે સે તો ઈસ પ્રકાર રહિત હુઆ. એ પ્રકારે તો ભાવાશ્રવ જે પુન પાપ ને મિથ્યાત્મા ભાવ એનાથી તો રહિત હુઆ. આ સંવર નિદ્રા આ બહારમાં કે પાંચ આસો છે વનપ્રસ્થ બે સંવર થઈ ગયો. એ પ્રકારે અશુદ્ધ પરિણામ મીટા ઈસને ભાવાશ્રવ છે તો ઈસ પ્રકાર રહી તો ઈસલીએ ભાવાશ્રવ છે તો ઈસ પ્રકાર રહી તો જીતના મિથ્યાત ભાવ ને રાગદેશ ભાવ થા મિથ્યાત સંબંધી ઇતના અશુદ્ધ પરિણામ મીટ્યા અને ભગવાન પરમાનંદ સ્વરૂપ કી પ્રતીત અનુભવ દ્રષ્ટિ હોય તો ઇતના સંબર ને નિદ્રા ઉત્પન્ન હુઆ. આને સંબર નિદ્રા કહીએ. હવે દૈવાશ્રવ અભ્યાસ સ્વતો હોય ભિન્ન ભાવાશ્રવ તો ભિન્ન હો ગયા. હવે દૈવ પરમાણુ જે કર્મ કા જડ રજકણ પડ્યા હે ઉસે તો સ્વતો ભિન્ન હૈ ક્યોંકિ રજકણ જડ પદાર્થ ભિન્ન હૈ આત્મા ભિન્ન હૈ. દૈવાશ્રવ્ય સ્વતો હૈ અભિન્ન જ્ઞાનાવરણાદિ કર્મ. અનંત ગુણ રત્નાકર નો સાગર પ્રભુ છે. એ પોતાના આનંદને ભૂલી અપના આનંદ કો ભૂલીને પુન પરિણામ દયાદાન શુભ ભાવ મેં ઠીક હૈ ભિખારી હૈ
માંગતે હૈ ભિખારી કોણ પૈસા એના હતા તાપે બોલી વાત નહોતી કે બતાવી એટલે પછી પૂછ્યું તું મેં 20 ટોલા ફોન ગયો ફોની 20 ટોલા 12,000 નું થાય કે 6,000 રૂપિયા નું તોડ એમ કું કેતો હવારી પૂછ્યો આપણને કઈ ખબર નથી છોકરાનું પૂછ્યું ટોલા ના કેટલા રૂપિયા થયા કારણ કે અમારા વખત માં 24 રૂપિયા નો ટોલો હતો 24 રૂપિયા નો ટોલો 12 રૂપિયા નો ગદિયાનો ત્યારે કોક કહે દો ભાઈ કે 6 રૂપિયા નો ટોલો હો 20 ટોલા તો 12,000 રૂપિયા થાય એટલે હોની ના છોકરા બિચારા કોક લઈ ગયો ઝેર પીધા બી રેલજીભાઈ ઉપર પત્ર આવ્યો છે ને તે એક ટોન મરી ગયો ઉજન ઉજન ને એકને કે શિસ્તમાં લઈ ગયા હવે શું છે હે 20 તોલા સોના કોઈ લઈ ગયા સોની ના છોકરા હતા સોની સોની ઉસકા પિતાજી નહીં હોય બહાર ગયા બહાર ગયેલા હો એમાં 2 જણા હતા ને કોઈ લઈ ગયું સોની તો હાય હાય પિતાજી આવશે શું કરશે ઝેર પી લે ઝેર તો હોય ને સોની ને જોડે હોય ને સોનું સાફ કરવામાં ઝેર એક તો ત્યાં ત્યાં મરી ગયો ડોઈ ડોઈ લડકા ઝેર પીતા હા હા અરે આ તો મિથ્યાતના ઝેર પીવે છે ઈ લઈને ક્ષણે ક્ષણે પુણ્યને પાપના ભાવ જે શુભ શુભ થાય એ મારા છે ઝેર પીવે છે મિથ્યાત્મનું ઝેર પીવે છે એ ચૈતન્યના જીવનને જોખમમાં નાખી નાખ્યું જેમ શરીર ઉપર ઘા પડે છળાના અને લોહી છાન ખૂન ખૂન આ હા ત્રણે લોક નો નાશ સચિદાનંદ પ્રભુ આનંદ કંદ હૈ ઉસકો પુણ્યને પાપના ભાવ મેરા હૈ એસા ઘા પડતા મિથ્યાત કા ચૈતન્ય ભાઈ તને ખબર નથી તે તારા જીવન મેં જીવ મેં જીવન કેસા હૈ એ તેરે ખબર નથી હા હા આય પરમાત્મા જિનેન્દ્ર દેવ જિનેશ્વર દેવ ત્રિલોકનાથ પરમાત્મા જિનવર ફરમાતે હૈ પ્રભુ તો પ્રભુ તરીકે બોલાતે યાર પ્રભુ હૈ ને તુમ નાથ અંદર અનંત આનંદ નો નાથ મે તેરી પ્રભુતા ઉપર તેરી દ્રષ્ટિ ગઈ તો રાગ ને પુણપાપ કી દ્રષ્ટિ ગઈ આય ગઈ તો આય થી ગઈ એને સમ્યક દર્શન ની દશા કહેવામાં આવે હે ધર્મ ની પહેલી શરૂઆત એ પુણ્ય ને પાપ ના બે ભાવ આશ્રવ દુખરૂ उसकी रुचि छोड़कर भगवान आनंद स्वरूप प्रभु अनाकुल ज्ञान ने आनंद नो रसकंद ऐसी अंतर्दृष्टि होकर शुद्ध परिणमन हुआ उसका नाम सम्यक दर्शन धर्म ने पहली सीढ़ी आ उसने भावाश्रव का भाव है સમજ મેં આયા પાવા મિથ્યાત એ પુણ્ય મારા નહીં માનતા હતી માનતા થોડી નાશ હો ગઈ અરે આવો મારા લોકોને હાથ માપતો નથી સાંભળવા મળતો નથી જૈન ને નામે અત્યારે તો અજૈન પણ ઉતાર્યું બધું વ્રત કરો ને અપા કરો ને ભક્તિ કરો ને જાત્રા કરો ને પૂજા કરો એ તો બધી રાગ ની ક્રિયા છે અને રાગ મારો માન્યો ને મને લાભદાયક
महामिथ्यात नो पाप है, मारा पाप मिथ्यात है, लोगों ने सुनने में मिला नहीं। भगवान यहाँ कहते हैं कि प्रभु एक बार सुन तो सही, तेरी रुद्धि सिद्धि संपदा तेरे में परिपूर्ण पड़ी है नाथ। तेरे बाहर डूकियां करने की जरूर नहीं। अंतर रुद्धि है क्या डूकियों करने नजर करने। जे नजर ना निधान तने नजर में जणाशे त्यारे तेनु शुद्ध परिणाम थशे, त्यारे तेने अशुद्ध परिणाम मिथ्याकनो नाश थशे। भावाश्रम नो तो नाश आ रीते कयो एनी पर्याय में हतो, ई शुद्ध परिणाम ना थयो ते पर्याय में हतो एनो नाश थयो। અને હવે કર્મના પરમાણુ જે છે જ્ઞાનાવરણી આદિ ભગવાને આઠ કર્મ જે કયા એ જળ છે, માટી છે, પૂદગળ છે, અજીવ છે, રૂપી છે, મૂર્ત છે, એ તારા આત્મપ્રદેશ ઉપર એક પડ્યા છે પણ તદ્દન નિરાળા હે। હા હા, રૂપી ભગવાનના પ્રદેશ ક્ષેત્રમાં પરમાણુ કર્મ આઠ કર્મ જળ જે છે, માટી ધૂળ છે, એ એક પ્રદેશમાં રહ્યા છે પણ વસ્તુ નિરાળી છે। ભગવાનના આત્માના પ્રદેશથી એ પરમાણુના પ્રદેશ પરમાણુ તદ્દન ત્રણેકાળ નિરાળે। હા હા, એ જીવ કે પ્રદેશ મેં બેઠે પુદગલ પિંડે સ્વભાવ છે, એ તો સ્વભાવથી નિરાળા હે। સર્વ કા નિરાળા એ ભાવાથી પ્રકાર હે, આશ્રવ દો પ્રકાર કા હે, એક પુણ્ય પાપ કા ભાવ આશ્રવ, એક કર્મ આવે રજકણ હોય આશ્રવ દ્રવાશ્રવ વિવરણ, એક દ્રવાશ્રવ એક ભાવાશ્રવ। દ્રવાશ્રવ કહેને પર કર્મરૂપ બેઠે આત્મા કે પ્રદેશ મેં પુદગલ પિંડ, એસે દ્રવાશ્રવ મેં જીવ સ્વભાવી સે રહી થે। અરે ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર, ઉસકા માર્ગ કોઈ અલૌકિક હૈ, પણ વર્તમાન મેં તો ગડબડી બહુ હો ગઈ, મૂળ માર્ગ મૂકીને બીજે રસ્તે ચડાવી દીધા। અહીં કહેતે હૈ કર્મના રજકણો, અહીં એમ કે છે કર્મ મને રખડાવતે રખડા, પણ કર્મ ભીન ચીજ તને ક્યાં રખડાવે, સમજમાં આયા? સર્વે કાળ કર્મના પુદગલો તારા પ્રદેશ મેં હોતે થતે સર્વકાળ નિરાળા હે, નિરાળી ચીજ તેરે કોઈ નુકસાન કરે, તેરો કોઈ કર્મ હેરાન કરતે। હા, જૈનમાં લાકડું મોટું, જૈન નામ ધરાવે નહીં, બસ કર્મને લઈને હેરાન, કર્મને લઈને હેરાન। અહીં તો કહે છે કર્મ સર્વકાળ નિરાળા પડ્યા છે ને, નુકસાન તો તુમ તેરા સ્વરૂપ કા ભાન વિના તુમ નુકસાન તેરે કો કરતે હૈ, અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા, કર્મ કે કારણ સે નહીં। ઉને કેટલી શબ્દ લીધા, સર્વકાળ સ્વભાવ સે રહી તે, તો એનો સ્વભાવ જ હૈ કે ભિન્ન હૈ, તો ભિન્ન ચીજ તેરી પર્યાય મેં હે એમ કેના એ વ્યવહાર હે એના ક્ષેત્ર મેં। હા 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 હા, મારી બાપુ ભાઈ યદપિ જીવ કે પ્રદેશ કર્મ પુદગલ પિંડ કે પ્રદેશ એક હી ક્ષેત્ર મેં રહેતા હૈ, ક્ષેત્ર એક દિખતા હૈ, તથાપિ પરસ્પર એક દ્રવરૂપ નહીં હોતે હૈ। પૂદગળ પરમાણુ જીવ રૂપે નહીં હોવે, જીવ દ્રવી પૂદગળ રૂપે નહીં હોતે હૈ। પૂદગળ દ્રવી અજીવ દ્રવ હૈ, ભગવાન આત્મા એ તો જીવ દ્રવ હૈ, તો જીવ દ્રવ કોઈ અજીવ દ્રવ રૂપ હો જાય,
અને અજીવ દ્રવ્ય જીવ દ્રવ્ય હો જાય એમાં તિન કાલ મેં બનતે નહીં. આ હા સમજ મેં આયા. તથાપી પરસ્પર એક દ્રવ્ય નહીં હોતે, અપને અપને દ્રવ્ય ગુણ પર્યાય રહેતા હૈ. દેખો ક્યાં ક્યાં પૂતગળ જે જળ આઠ કર્મ એ રજકણ થી દ્રવ્ય અને એના વર્ણગંધરસ પર તે ગુણ અને એની કર્મરૂપી પર્યાય તે અવસ્થા એ દ્રવ્ય ગુણ ને પર્યાય એનામાં એને લઈને છે તેરે લઈને ઉસમે હે. ક્યાં નવરા મળે પણ માંડ ધંધા એ નવરા ન મળે. હે હે અશોકભાઈ માંડ માંડ શું કરવા બોલાવ્યા છે છોકરાઓને કે આવો અહીંયા જટ. હવે એ આઈ તો અમુક મુદ્દ થતું રહેવા હતું કઈક લાગે ન્યાય પ્રભુ તું ક્યાં છો ક્યાં છો. અરે તારામાં પરમા કર્મના પરમાણુ પણ તેરે ચીજ મેં નહીં. એને કર્મના પરમાણુ મેં તેરી ચીજ નહીં. તો કર્મ તેરે કો હેરાન કરે પર ચીજ હેરાન કરે. બિલકુલ ભિન્ન બ્રહ્મ હૈ. અસાતા વેદ ને ઉદય તે એમાં શું ઉદય થઈ શરીરમાં પરમાણુ કે અસાતા વેદ ને લઈને શરીરમાં રોગ નહીં હોવા. શરીરના પરમાણુ એ રૂપે પરિણમાય આપણે ઉપાદાન છે. અસાતા વેદ નિમિત્તે તે તો રોગકી પર્યાય જડકી પર્યાય જડકી પર્યાય આત્મામાં દ્રવ ક્ષેત્ર કા ભિન્ન હૈ. શરીર મેં રોગ આયા ઉસકા ક્ષેત્ર દ્રવ્ય કાળ ભાવ ભિન્ન હૈ સર્વકાળ ભિન્ન હૈ. જ્યાં આત્માના પ્રદેશ ઉપર રહેલા પરમાણુ કર્મ પણ સર્વકાળ ભિન્ન હૈ. આ તો માટી થોડ હૈ જળ હૈ. એ રોગીની દશા અપના દ્રવ ક્ષેત્ર કાળ ભાવ છે. ઈસકી દશા પર કાળમાં જાતી હૈ પર ક્ષેત્ર ને પર દ્રવ્યમાં જાતી હૈ. ભગવાન આત્મા રોગ કો તો છૂતે નહીં અજ્ઞાન ભી રોગ કો છૂતે નહીં પરદ્રવ કો કેસે છુએ. ફક્ત પર ઉપર લક્ષ કરકે મેં રોગ રોગ હુઆ મેં દુઃખી હુઆ એસી કલ્પના કિયા હૈ એ દુઃખી રોગ હૈ. અપને દ્રવગુણ પર્યાય રહેતે હૈ ક્યાં કહેતે હૈ પરમાણુ જે પુદગળ જળ કર્મ એ દ્રવ એની શક્તિ રંગન રસવાદી અને પરમ પર્યાય કર્મ રૂપી અવસ્થા એ તો અપને મેં દ્રવગુણ પર્યાયમાં હૈ. આત્મામાં એ કર્મ દ્રવગુણ પર્યાય હૈ નહીં. જળ કા દ્રવગુણ પર્યાય આત્મામાં હૈ નહીં. इसलिए पुलगड़ पिंड से जीव भिन्न है तद्दन जुदो छे. के पुलगड़ पिंड अजीव तत्व कर्म भगवान आत्मा अरूपी जीव तत्व बे तो तद्दन भिन्न छे. क्या रे तने काले એને માન્યું છે કે મને આ કર્મ ને મને હેરાન તો મેં નહીં માનતા બ્રહ્મ છે. સમજ મેં આયા. અપને અપને દ્રવ પર્યાય રહેતે હૈ ઇસલિયે પુદગળ પિંડ સે જીવ ભિન્ન હૈ. ભાવાસ્વરૂપ કહેને પર મોહ રાગ સ્વરૂપ વિભાવ અશુદ્ધ ચેતન પરિણામ સો એસા પરિણામ યદ્યપિ ક્યાં કહેતે હૈ જે મિથ્યાત ભાવ પુન પાપ કા ભાવ ભાવાશ્રવ કહેને પર મૂળ રાગવિષ મિથ્યાત ને રાગવિષ એ વિભાવ અશુદ્ધ ચેતન પરિણામ એસા પરિણામ યદ્યપિ જીવ કે મિથ્યા દ્રષ્ટિ અવસ્થા મેં વિદ્યમાન હૈ વિદ્યમાન હી થા.
कर्म तो विद्यमान है ही नहीं अपने में, पर विपरीत मानता थी कि पुण्य मेरा है ने, पाप मैं किया न पाप मेरी चीज है ने, ऐसा जो मिथ्यात भाव, ये मिथ्यात ने राग द्वेष भाव तो आत्मा की पर्याय तिष्ठ है, इसकी पर्याय में है, इसकी अवस्था में है। जीव के मिथ्या दृष्टि अवस्था में तो विद्यमान ये था। जहां स्वरूप की दृष्टि नो भान नहीं, सम्यक दर्शन नो जहां ख्याल नहीं, सम्यक दर्शन क्या चीज है। आदो लोग देवगुरु शास्त्र ने मानिए सम्यक दर्शन, नव एम के नहीं बेचारा मूंढ मा हो अनादि काल परिभ्रमण मा रखड़ते हैं। ये मिथ्यात भाव जीव की पर्याय में विद्यमान है, परमाणु जन पर्याय में विद्यमान नहीं, ऐसा नहीं। समझ में आया? यद्यपि संकेत रूप नमने पर है न विद्यमान ही था, तथापि संकेत रूप नमने पर भगवान आत्मा शुद्ध चैतन्य भगवान आत्मा तरूप दृष्टि करता सम्यक रूपे प्रणमन करते हैं तो अशुभ प्रणाम मिटा, उसकी पर्याय में विद्यमान था, ये शुद्ध प्रणमन के कारण वो मिट गया। इस कारण सम्यक दृष्टि जीव भावाश्रम से रहित है, आ कारणे धर्मी जीव शुद्ध चैतन्य भगवान आत्मा अनंत गुण नो खान भंडार, अनंत केवल ज्ञानी नी पर्याय नो भंडार भगवान छे। अरे एवा भंडार ने ज्या खोल्या, राग ने स्वभाव ने एकता बुद्धि थी ताला मारा था। ये दया दान व्रत भक्ति पूजा जात्रा नो भाव शुभ राग अने राग ने आत्मा एक मान्या था, ज्यां सुधी मिथ्यात्मा ताला बंद कर बंद था, खजाना खोलने का मन था, ये ज्यां सम्यक दर्शन हुआ, राग की एकता टूटकर स्वभाव की एकता हुई, खजाना का ताला खुल गया। समझ में आया? आवी बातों से जगत थी तो निराली, तुम्हारे मुंबई मम्मा तो क्या हाँ बोलवा मू नहीं, मुंबई तो मोह नगरी है मोटी है, बंबे मालना मा बोले हूं गाले तुम्हारे क्यों बसू है बस बेबे माल ने मान आई जाए आई थी आम जाए पांच गौ छेटे जो गाम मन गाम पांच गौ छेटे जो एम थी आम खींचो खींच भराण हो। मोह नगरी हूँ बस नहीं आती, बस मुंबई में बे माल नहीं बस, एक माल ने बे माल अंगत घनी बार नहीं आती। हैरान हैरान एमां जरूर बे चार जना तो मरी जाए आखा मुंबई में। एक तो एक बार एम निकली कचरा गया तुम उभा आम जो तो कचरा गया एकदम बंद राखी पड़े थोड़ी सो एकठा थी जाए। आए तो कहते हैं कि मिथ्यात्मा जी कचर गान तेरा था, इस सम्यक दर्शन में कचर घान का नाश हो गया। समझ में आया? भाषा थोड़ी भाव घना बापू आ तो वितराग मार्ग छे, जिनेर जिनवर दे सर्वज्ञ त्रिलोकनाथ जैने एक समय में तीन काल लोग जानने में आते हैं,
भगवान महावीर आदि अनंत तीर्थंकर हो गए, ये तो सिद्ध हो गया। अचार्य हरिहंत नहीं, ये तो नमो सिद्धांत में गई। भगवान विराजते हैं महावीर में, सिमंदर परमात्मा अभीष्ट तीर्थंकर ये नमो हरियंतांग में है, अजी नमो सिद्धांत में वार है। तो नमो हरियंतांग में उसकी दिव्य ध्वनि निकलती है, ओम ध्वनि, ओम ध्वनि आई। आ समझ में आया, भगवान की ओम ध्वनि आते है ना बनारसी दास में, मुख ओंकार ध्वनि सुनी अर्थ गण धर विचारे, मुख ओम ध्वनि सुनी भगवान त्रिलोकनाथ परमात्मा सिमंदर प्रभु विराजे छे, एना मुख माथी ओम ध्वनि सुनी अर्थ गण धर विचारे, संतो दिगंबर मुनियो बिठा होया, एना रची आज्ञम उपदेशे भविक जीव संशय निवारे, एमाथी आज्ञम ने रचना करे भविक जीव संशय निवारे। समझ में आया, ये आ वाणी है। जी तो बायड़ी छोकरा मकान ने घर पर मानवा पर सेवा उतरे। हमारा है ना अर्धांगना है, ये स्त्री हमारी अर्धांगना है, अर्धोंग एनु अर्धोंग मारू बे तने एक मूरख छे आंबल ने, क्यांथी अर्धांगना थई गई तारी। आई तो आत्माना प्रदेश ऊपर रहेला परमाणु कर्मरूपी पिंड ये पण तद्दन तिराला तिकाल निराला है। समझ में आया, मिटाए इस कारण समझ थी जी बाबा सरसा रहित है। इससे ऐसा अर्थ निकला निबजा के समयदर्शी जीव निराश्र अपेक्षा से, सम्यक दर्शी हुआ तो निश्र आश्रव रहित हो गया, क्योंकि वो मिथ्यात न मिथ्यात संबंधी न आश्रव रहा, कर्म तो भी नहीं है, इतने उससे रहित हुआ, रहित था है तो रहित हुआ, ना तो रहित सहित था उससे रहित हुआ, मिथ्यात का परिणाम पर्याय में सहित था उसे रहित हुआ। अरे आई बात पूछे हाँ समझू हूँ आम है, ये समझना कि चैतन्य स्वरूप छे द्रव स्वभाव, उसका आश्रय ले, उसका अवलंबन ले और पुण्य पाप का आश्रय अवलंबन छोड़ दे तो तेरे सम्यक दर्शन होगा, तब भावाश्रय रुक जाएगा। समझ में आया, द्रव्याश्रय तो भिन्न है ही। એ રીતે 115માં કળશનો વિસ્તાર પૂરો થયો, આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ।